કેમ છો બાળ દોસ્તો? ચાલો આજે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે જાદુઈ મોર. એક હતા રાજા. આ રાજાને બગીચાનો ને પંખીઓને પાળવાનો ખૂબ શોખ. તેના બગીચામાં દુનિયાભરના જાત જાતના પક્ષીઓ એને પાળીને રાખ્યા હતા. એક દિવસ એક દરબારી રાજાને મળવા આવ્યો. મહારાજા તો પક્ષીઓની સાથે સરસ મજાનો સમય વિતાવતા હતા. આ દરબારીને પેલા રાજાને જોઈને વિચાર આવ્યો કે આપણે રાજાનો આ શોખનો લાભ ઉઠાવવો જોઈએ. આ દરબારી ઘેર જતી વખતે રસ્તામાં વિચારવા લાગ્યો કે હું તો એવું શું કરું કે મહારાજ મારા ઉપર રાજી થાય અને રાજ દરબારમાં મારું સન્માન કરે. આ દરબારીએ રસ્તામાં એક મોરને જોયો. તેને થયું, આ મોરને કંઈક અલગ બનાવીએ તો, વિશિષ્ટ બનાવીએ તો. મનમાં તેને જાત જાતની યોજનાઓ બનાવી. આ મોર વધારે સુંદર અને આકર્ષક બનાવવા માટે એને ઘણો વિચાર કર્યો. છેલ્લે તેને એક વિચાર આવ્યો. તે મોરને લઈને એક ચિત્રકાર પાસે ગયો. તેણે કહ્યું, આ મોરને લાલ રંગનો બનાવી દે. ચિત્રકારે તો સરસ મજાનું એકદમ બારીકાઈથી એવો રંગ કર્યો કે કોઈ પણ જુએ તો એને લાગે કે આ મોર જન્મથી જ લાલ હશે. મોરને લઈને દરબારી રાજા પાસે આવ્યો. મહારાજ કી જય હો. મહારાજ, આ મોર દુનિયાનો સૌથી શ્રેષ્ઠ છે. આ મોર દૂર દૂર જંગલમાંથી મળ્યો છે. આ મોરને પકડી લાવવામાં મને ખૂબ તકલીફ પડી છે મહારાજા. આ મોરને પકડી લાવવામાં પુષ્કળ સોના મોરનો ખર્ચ પણ કર્યો છે. મહારાજ પ્રસન્ન હો, આપના પક્ષીઓના બગીચામાં આ મોર ચાર ચાંદ લગાવી દે તેવો છે, બહુ સુંદર લાગશે. મહારાજે તો કહ્યું કે લાવો, આવો તો મોર મેં પણ પહેલી વાર જોયો છે. આપણે આ મોર માટે એક પ્રદર્શન ગોઠવીએ. તેને તેના સેવકોને કહ્યું કે પ્રદર્શનની તૈયારી કરો અને પહેલા દરબારીને 1000 સોના મોર ઇનામમાં આપી. દૂર દૂરથી લોકો, બાળકો, વૃદ્ધો આ મોરને જોવા માટે આવ્યા. બધા લોકો આ અનોખા મોરને જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. અરે એટલું જ નહીં, આજુબાજુના રાજા, મહારાજા અને એના મિત્રો, જે બધા રાજાઓ હોય છે, એ પણ જોવા માટે આવ્યા. અને પછી બધા પેલા દરબારીના પણ વખાણ કરવા લાગ્યા. આ સમયે રાજાનો એક વિશ્વાસુ દરબારી હતો. આ દરબારીનું નામ હતું રામદાસ. રામદાસ પેલા દરબારી ઉપર શક કરવા લાગ્યા. રામદાસ મોરની પાસે ગયા તો તેને રંગની વાસ આવી. રામદાસને થયું કે પેલો દરબારી રાજાને બેવકૂફ બનાવે છે. રામદાસે એવા 5 મોર લાવ્યા અને પછી સેવકોને કહ્યું કે જાઓ, આ મોરને જેને રંગ કર્યો છે એ ચિત્રકારને શોધીને અહીં હાજર કરો. ચિત્રકાર તો આવ્યો એટલે પહેલા મોરની જેમ હુબહુ રંગ લગાડીને તૈયાર કરી આપ્યા. રામદાસ આ મોરને લઈને રાજદરબારમાં આવ્યા. રામદાસ આ બધા મોરને લઈને રાજદરબારમાં આવ્યા. મહારાજ અને તેનો આખો દરબારી આ 5 મોરને જોઈને દિગ્મૂઢ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો, હેરાન હેરાન થઈ ગયો. રાજાએ કહ્યું, મને તો પહેલા દરબારીએ કહ્યું કે આ મોર આસાનીથી મળતો નથી. રામદાસ, તું એક સાથે આટલા બધા મોર ક્યાંથી લાવ્યો? રામદાસે પહેલા દરબારીની સામે જોઈને હસતા હસતા કહ્યું, મહારાજ કી જય હો. માફ કરજો મહારાજ, પણ શું આપ મને આ મોરના બદલામાં 1000 સોના મોર આપશો? મહારાજ તો કંઈ બોલ્યા નહીં એટલે રામદાસ ફરીવાર આગળ બોલ્યા, મહારાજ આપને એક વિનંતી છે. આપ આપની જગ્યા ઉપરથી ઊભા થઈ અહીં આ મોરની નજીક આવો, આ મોરને સૂંઘો. મહારાજે મોરને સૂંઘ્યા તો તરત ખબર પડી કે આ બધા મોર ઉપર રંગ લગાડવામાં આવ્યો છે. મહારાજ એકદમ ગુસ્સે થઈ ગયા અને પેલા દરબારીને જોઈને કહ્યું, તારી આ હિંમત કે મને તું બેવકૂફ બનાવે છો? સૈનિકો,
પકડી લ્યો આ દુષ્ટ મનુષ્યને અને હું તને આકરામાં આકરો દંડ આપીશ। રામદાસે પછી ચિત્રકારને હાજર કર્યો। ચિત્રકારે માફી માગીને બધી વાત કરી દીધી। મહારાજે પેલા ચિત્રકારને ઇનામ આપ્યું અને પેલા દરબારીને કઠોરથી કઠોર શિક્ષા કરી। જી હા બાલ દોસ્તો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે। નવી નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વાર્તાને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। આવજો।